નમસ્કાર બાળકો શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન કાર્યક્રમમાં તમારું હાર્દિક સ્વાગત છે ધોરણ પાંચ વિષય હિન્દી વિષયાંક સચ્ચા બાળક ભાગ નંબર એક વિશે આજે આપણે અભ્યાસ કરીશું તો આ વિડીયોને ધ્યાનથી જુઓ અને સાંભળો વિદ્યાર્થી મિત્રો નમસ્તે બાળકો આજે આપણે આ વિડીયોમાં પાઠ નંબર અગિયાર સચ્ચા બાલક ભાગ નંબર એક વિશે આજે આપણે ભણીશું તો આ video ને ધ્યાન થી અને સાંભળો પેલા આપડે પ્રસ્તાવના જોઈએ પ્રથમ ઈ જીવન પ્રસંગ ને સચાઈ કા મહત્વ બતાયા ગયા હૈ આ જીવન પ્રસંગ માં સચાઈ ની વાત કરવામાં આવેલી છે જીવન માં ચાહે કેટલી ભી મુશ્કેલી આવે પણ જો મનુષ્ય અપને આદર્શો કો નહિ છોડતા વહી મહાન બનતા હૈ આપણા જીવન માં કેટલી બધી મુશ્કેલી આવે પણ આપણે આપણા આદર્શો ને છોડતા નથી તે લોકો જ મહાન બને છે આગળ જોઈએ પાઠ માં ધ્યાન એક સમય કી બાત એ એક સમયની વાત છે એક લંબા કે યાત્રીઓનો સમૂહ એક મોટો કાફી બગદાદ ની તરફ જઈ રહ્યો હતો ડાકુ તૂટ પડે ઓ લૂટમાર કરે રસ્તામાં ડાકુઓ તે કાફીલા ઉપર એટલે કે યાત્રીઓના સમૂહ ઉપર તૂટી પડે છે અને લૂંટમાર કરવા લાગે છે કાફિલે મેં એક નવ વર્ષ બાલક હતા તે યાત્રીઓના સમૂહમાં એક નવ વર્ષનો બાળક હતો વ એક ઓર ચૂપચાપ ખડા રહ કર ઇસ લૂટમાર દેખ રહા થા તે છોકરો એક તરફ ઉભો ઉભો આ લૂટમાર થઈ રહી હતી તે જોઈ રહ્યો હતો એક ડાકુ કી નજર ઉસ લડકે પર પડી એક ડાકુ ની નજર તે છોકરા ઉપર પડે છે લડકે કે પાસ આકર વ ડાકુ કડક કર બોલા તેરે પાસ ભી કુછ હૈ અહીં એક મુહાવરો આપેલો છે કડક્કર બોલા એટલે કે કઠોતતા છે બોલના એક ડાકુ તે છોકરા પાસે આવે છે અને કઠોરતાપૂર્વક તે બોલે છે કે તારી પાસે કંઈક છે લડકા મેરે પાસ ચાલીસ અસરફિયા હૈ જો છોકરો સાચું બોલે છે અને કહે છે કે મારી પાસે ચાલીસ સોના મહોરો છે અસરફિયા એટલે કે સોના મહોરો ડાકુ ચકિત હોક ડાકુ ચકિત થઈને ક્યાં કહા તે શું કીધું तेरे પાસે ચાલીસ અસરફિયા છે તારી પાસે ચાલીસ સોના મહોરો છે લડકા જી હા છોકરા એમ કે હા મારી પાસે ચાલીસ અસરફિયા છે ડાકુ લડકે કા હાથ પકડ કર સરદાર કે પાસ લઈ ગયા ડાકુ છોકરાનો હાથ પકડીને સરદાર પાસે લઈ જાય છે સરદાર એટલે મુખિયા उसने અપને સરદાર સે કહા

લડકેને આપણી સદરી કો ફાડકા છુપી અહરો સરદાર કે સામને રખતે હુએ કહા એ દેખો તો એ છોકરાએ સરદાર પાસે રાખીને કહ્યું કે આ જુઓ અહીં ભાગ નંબર એક માં આપણે એટલું જ રાખીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ભાગ નંબર બે વિશે આગળ આપણે અભ્યાસ કરીશું ત્યાં સુધી ઘર પર રહીએ ઓર સુરક્ષિત રહીએ સ્ટે હોમ સ્ટે સેફ આભાર થેન્ક યુ ધન્યવાદ